આખરે કોરોનાએ ડાંગ જિલ્લામાં પણ એન્ટ્રી લેતા વહીવટી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. ડાંગના લહાનઝદર ગામની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આદિવાસીઓમાં ભય ફેલાયો છે. જ્યારે હોમ ક્વોરન્ટાઇન કરેલા હોસ્પિટલ સહિતના 58 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સનું કામ કરતી યુવતીએ ગત તારીખ 21 એપ્રિલે એટલે કે 2 દિવસ પહેલા જ આહવા સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ સ્ટાફમાં સામેલ કરવામાં આવી હતી. આ યુવતી સુરતથી આવેલ હોય તેને કોવિડ વોર્ડમાં ફરજ આપવામાં આવી હતી, જેથી કોઈના સંપર્કમાં ન આવે તે સાથે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોઈ પણ જાતના લક્ષણ વગર લેવાયેલા સેમ્પલ પોઝિટિવ આવતા યુવતીને સુબીર કોવિડ-19 સેન્ટરમાં રાખવામાં આવી છે. પોઝિટિવ રિપોર્ટને લઈ સંક્રમણ ન થાય એ માટે સુબીર તાલુકાના લહાનઝદર, મોટીઝદર અને પંડરપાડા ગામને રેડ ઝોન જાહેર કરાયા છે. જ્યારે લહાનઝદર ગામની આસપાસના 7 કિલોમીટરમાં આવેલ અન્ય ગામો બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઇન કરાયેલા હોસ્પિટલ સહિતની 58 કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ ડિટેક્ટ થયો છે. લહાન જાડદર ગામની નર્સ, જે અગાઉ કિરણ હોસ્પિટલ સુરતમાં કામ કરતી હતી પ્રતિબેન, એ 13 તારીખે લહાન ઝાડધાર પોતાના ગામમાં આવી ગયા હતા. 2-3 વાર એને મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. કોરોનાના કોઈ લક્ષણો જોવા ન મળતા એ પોતે ત્યાં ગામમાં રહેતી હતી. અત્યારે સરકારી નર્સની આઉટસોર્સિંગની જાહેરાત પડતા એને ફોર્મ ભર્યું તો સિવિલ સર્જને એને મેડિકલ ચેકઅપ કરતા અને નમૂના લેવાની ફરજ પડતા નમૂનો લઈ સેમ્પલ લઈને સુરત મોકલતા એ પોઝિટિવ આવ્યો છે. બીજા કોરોનાના કોઈ લક્ષણ, તાવ, શરદી, ખાંસી કે એવું કંઈ ન હોવાના કારણે એને કોવિડ કેર સેન્ટર સુબીર ખાતે આપણે શિફ્ટ કરી છે અને ત્યાંની ટ્રીટમેન્ટ ચાલે છે અત્યારે. સાથે સાથે એના લહાન ઝાડદાર ગામ અને બીજા 2 ગામ, મોટી ઝાડદાર અને પાંડરપાડાને આપણે કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે કર્યા છે અને સાથે સાથે બફર ઝોનમાં બીજા 11 ગામો આપણે 7 કિલોમીટરના વિસ્તારમાં આપણે બફર ઝોન પણ નક્કી કરી અને આપણે કામગીરી ચાલુ કરેલી છે. લહાણ ઝાડદાર ગામને આપણે 100% ક્વોરન્ટાઇન કરી રહ્યા છીએ, સાથે સાથે સેનિટાઇઝ અત્યારે પતી ગયું છે અને આ વ્યક્તિનો કોઈને બીજાના જેટલાના સંપર્કમાં આવેલા છે બધાને જ આપણે એક હિસ્ટ્રી મેળવી રહ્યા છીએ અને એમના પણ નમૂના લઈને આપણે તપાસ માટે મોકલી આપીશું અને સાથે સાથે તમામ ગામોમાં કન્ટેનમેન્ટ ઝોનના 3 ગામો અને બફર ઝોનના 11 ગામોને આપણે 100% સુરક્ષિત રીતે માટે મેડિકલ ચેકઅપ અને સર્વેલન્સની કામગીરી પણ શરૂ કરી દીધેલી છે. એક જ રસ્તો જવા માટે ખુલ્લો કરેલો છે અને એના પર સતત નજર રાખી રહ્યા છે. પોલીસ ફોર્સ, મેડિકલની ટીમો અને રેવન્યુ તંત્ર અને વહીવટી તંત્ર સતત અત્યારે કામે કરી રહ્યું છે.